વોટ્સઅપ પર સ્વામિનારાયણના સંપ્રદાયના સાધુ તેમજ પ્રવચન દરમિયાન દલિત સમાજના બંધારણીય વિરુદ્ધના અપશબ્દો પ્રયોગ કરવામાં આવતા દલિત સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને આજે પાલિતાણા ખાતે સ્વામીના પોસ્ટર બારી અને વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો. વોટ્સએપમાં એક વિડીયો વાયરલ થયો. આ વિડીયોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિશ્વવલ્લભ સ્વામી માયા વિશે પ્રવચન આપતા કહે છે કે ગુણાતીતા નંદસ્વામી અનુસાર રાજાનો કુંવર ચાલ્યો આવતો હોય તો દલિત સમાજ માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ છોકરાથી હામુ સામે જોવાય નહીં, એને એક બાજુ ચાલી જવું પડે. તેવી રીતે આપણે તો સ્વામિનારાયણ ભગવાનના છોકરાઓ છીએ, કઈ આપણી સામે દલિત સમાજના સુધારેલ શબ્દ છોકરાઓથી સામું જોવાય નહીં, આપણે તો રાજાના કુંવર છીએ. 50 સેકન્ડનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દલિત સમુદાય વિશે અપમાનજનક અને બંધારણમાં પ્રતિબંધિત શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિડીયો વાયરલ થતાં દલિત સમુદાયમાં રોષ વ્યાપ્યો છે અને આ મુદ્દે પાલિતાણા ખાતે દલિત સમુદાય દ્વારા વિશ્વવલ્લભ સ્વામિનારાયણના ફોટાઓ પોસ્ટરો સળગાવી અને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, જેમાં માવજીભાઈ સરવૈયા તેમજ પાલિતાણા તાલુકાના દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. વિશાલ સાગઠિયા, ZSTV, પાલિતાણા. મારું નામ માવજીભાઈ સરવૈયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત. આજે અમને 2 દિવસ થી આ વિડીયો ફરે છે. જે વડતાલ સ્વામીના છે, વડતાલ ધામના સ્વામી છે વિશ્વવલ્લભદાસ, એ આસ્થા ટીવીમાં ઘણી વાર આવે છે. એના ભાષણો બધા સાંભળતા હોય અમને કોઈ વાંધો નથી, પણ આજે એનું ભાષણ એક મેં જોયું કે જે દલિત સમાજને નિષ્ગણે છે. આ દેશ આઝાદ થયો અને 60 વર્ષ થયા, એ સંતની જવાબદારી છે કે લોકોને સારું જ્ઞાન આપે છે. અમને કોઈ વાંધો નથી સ્વામિનારાયણ ધર્મ સાથે, પણ સ્વામિનારાયણ ધર્મના સ્વામી વિશ્વવલ્લભદાસ સુરતની અંદર એવું બોલે 5 મહિના પહેલા કે દલિત જે છે, એટલે દલિતના શબ્દ જે બોલી ન શકાય, લખી ન શકાય, રાજ્ય સરકારનો પરિપત્ર છે, એવા શબ્દો એ ઉછારે છે જાહેરમાં, દલિત સમાજને અપમાન કરે છે. અમે આ તમારા ટીવીના માધ્યમથી કહીએ છીએ કે જો 2 દિવસની અંદર એ માફી નહીં માંગે જાહેરમાં, એની અમે ફરિયાદ પણ કરશું, તો અમે તમારા જે કાર્યક્રમ છે ને સ્વામિનારાયણના જે કાર્યક્રમ દલિત સમાજ બંધ કરાવશે. ગુજરાતની અંદર જેટલી તમારી વસ્તી છે ને શહેર ઘણી વસ્તી દલિત સમાજની છે. દલિત સમાજ તમામ હરોળમાં રહે છે, અમે કોઈનો વિરોધ નથી કરતા, પણ અમારી જે રચના હતી તમે હજી અમને રાખો. રાજાશાહીમાં પણ સારું હતું, દલિતોને ન્યાય મળતો હતો. આજે દેશ આઝાદ થયો તો એમ તમે એમ કહો છો કે દલિતનો છોકરો રાજાની સાથે દોડમાં હારો ન લાગે, અને અમને વિભત શબ્દો દલિત સમાજ વિશે બોલો છો. અમે હરગીજ સહી નહીં કરીએ. સ્વામી વલ્લભદાસને કહું છું કે જ્યારે મોરારી બાપુ બોલ્યા 2 શબ્દ તો તમે આખો સ્વામિનારાયણ ધર્મ બધા વિરોધ કર્યા મોરારી બાપુનો, તો તમે અમે દલિતને નિષ્ગણો છો, તો તમારો વિરોધ થવો જોઈએ કે ન થવો જોઈએ? તમે શેના સંત છો? તમે શેના દલિતના હજી તમે આઘા રાખવા માંગો છો? અમે સહન નહીં કરીએ. અમે હિન્દુ છીએ, અમને કોઈ વાંધો નથી તમારી સાથે, પણ અમારી જાતિ વિશે તમે અપમાન કર્યું છે તો દલિત સમાજને સાખી નહીં લે. આગામી સમયમાં આજે ભાવનગરમાં કાલે અમે 5 વાગે આવેદનપત્ર આપવાના છીએ અને પોલીસ ફરિયાદ પણ દાખલ કરવાના છીએ. પોલીસ ફરિયાદ વડતાલના જે સ્વામી વિશ્વવલ્લભદાસ જે બોલ્યા છે એનું નામ અમને સાંભળવા મળ્યું છે, સુરતના કાર્યક્રમમાં બોલ્યા છે, એટલે એની અમે ફરિયાદ દાખલવાની કોશિશ કરવાના છીએ.